એ નિયમ સારો પણ છે કે તમે વેક્સિન લીધી પણ બધાની જોડે તો સ્માર્ટફોન હોતા નથી, તો જેની જોડે પેલા સ્માર્ટફોન નથી એ લોકોને પણ મેસેજના બેઝ ઉપર જો સફર કરવા દેવામાં આવે તો સારું જ છે. લગભગ તો ના મળતી હોય તો એને કહી દઈએ કે ભાઈ આજ ગમે તેમ અત્યારે આજની તારીખમાં લઈ લઉં, અને 99% છે જ, એકાદ 2% કદાચ વધુ હશે. હજુ સુધી એક બી પેસેન્જર એવો નથી મળ્યો કે નથી લીધી એવો. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ મનપા હસ્તક તમામ જાહેર સ્થળો જેવા કે કાંકરિયા, બાગ બગીચા, લાઇબ્રેરી, જિમ્નેશિયમ સહિત મોટાભાગના જાહેર સ્થળો ઉપર વેક્સિન લેનારને જ એન્ટ્રી આપવામાં આવશે તેવો નિર્દેશ કરાયો છે. સાથે જ AMTS BRTS બસ સ્ટેશન પર વેક્સિન સર્ટી જોયા બાદ જ બસમાં પ્રવેશ મળશે તેવી જાહેરાત કરાઈ છે. શહેરના લાલ દરવાજા જ્યાં AMTSનું મુખ્ય બસ સ્ટેન્ડ છે ત્યાં પણ AMCના અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જે બસમાં બેસેલ મુસાફરો પાસે વેક્સિન સર્ટી ચેક કરે છે, જો વેક્સિન સર્ટી ના હોય તો ત્યાં જ નજીકમાં વેક્સિન સેન્ટર છે ત્યાં મોકલવામાં આવે છે. AMC તંત્ર દ્વારા આજથી એક નવો નિયમ લાવવામાં આવ્યો છે કે BRTS બસ હોય કે MTS બસ હોય કે કોઈ બી સરકારી જગ્યાએ જો વેક્સિન નહીં લીધી હોય તો તેમાં કોઈ બી વ્યક્તિને એન્ટ્રી આપવામાં નહીં આવે. AMTS બસ ખાતે બી જે આજ નિયમ લાગુ કરવામાં આવ્યો, જે બી પેસેન્જર બસની અંદર બેસે છે તેમનું વેક્સિન લીધી છે કે નહીં તેનું સર્ટિફિકેટ ચેક કરવામાં આવે છે. હાલ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યો છો તે પ્રમાણે આ AMTSના અધિકારી છે કે બસની અંદર તમામ લોકોના જેટલા બી પેસેન્જર બેઠા છે એ તમામ લોકોના જે વેક્સિનના સર્ટિફિકેટ છે જે ચેક કરવામાં આવે છે. આજથી આ નિયમ છે જે લાગુ કરવામાં આવ્યો છે. BRTSમાં સફર કરતા પેસેન્જરો કે AMTSમાં તમામ લોકોને ફરજિયાત ધોરણે વેક્સિન લીધેલી હોવી જોઈએ. કે આ અભિયાન છે કે જે આજથી શરૂ કરવામાં આવ્યું છે, જે અધિકારી છે એમની જોડે આપણે પૂછવાનો ટ્રાય કરીશું. સાહેબ, શું નામ આપનું? મહેશભાઈ. આજે આજથી જે નવો નિયમ આવ્યો છે કે AMTS હોય BRTS હોય જો પેસેન્જરે વેક્સિન નહીં લીધું હોય તો બસમાં તેને એન્ટ્રી આપવામાં નહીં આવે, કઈ રીતે ચેક કરવામાં આવે છે? અને અત્યારે હાલ જો કોઈ પેસેન્જરે એવું હોય કે જેને વેક્સિન સર્ટી ના મળતું હોય કે ના લીધી હોય તો તેને કઈ રીતે સમજાવવામાં આવે છે? લગભગ તો ના મળતી હોય તો એને કહી દઈએ કે ભાઈ આજ ગમે તેમ અત્યારે આજની તારીખમાં લઈ લઉં, અને 99% છે જ, એકાદ 2% કદાચ વધુ હશે. હજુ સુધી એક બી પેસેન્જર એવો નથી મળ્યો કે નથી લીધી એવો. ચેકિંગ કઈ રીતે કરવામાં આવે? ચેકિંગમાં મોબાઈલમાં કાં તો એનું કાર્ડ હોય ગમે તે હોય એની પર ચેકિંગ કરવામાં આવે છે. અચ્છા, અહીંયા આગળ વેક્સિન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, એ જે પેસેન્જરોએ વેક્સિન ના લીધું હોય તો એમના માટે જ ઊભું કરવામાં આવ્યું? હા, એમના માટે જ છે. અને લગભગ ના હોય તો એને કહી દઈએ ત્યાં પહોંચીને લઈ લો. તો બિલકુલ ખાસ કહી શકાય કે જે AMTS બસ છે કે જેની અંદર સફર કરતા જે પેસેન્જરો છે જો વેક્સિન ના લીધું હોય તો તેના માટે AMTS બસ સ્ટેન્ડ ખાતે લાલ દરવાજા ખાતે વેક્સિન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. એક બેન છે, તેમની જોડે વાત કરીશું. બેન, શું નામ આપનું? આજે જે નિયમ આવ્યો છે કે વેક્સિન ના હોય તો બસ ભાઈ અંદર સફર કરવા દેવામાં નહીં આવે, આ નિયમ યોગ્ય છે કે નહીં, આપ શું કહેશો? આપે વેક્સિન લીધેલી છે? હા, લીધેલી. તો બિલકુલ જે અન્ય બી જે પેસેન્જરો છે કે તે લોકો બી કહે છે કે નિયમ તો સારો છે કે જેથી કરી લોકો વેક્સિન લેતા થાય, લોકોને ખ્યાલ આવે. અન્ય પેસેન્જરને બી આપણે પૂછવાનો ટ્રાય કરી જોઈશું તેમનું શું કહેવું છે. બેન, શું નામ છે આપનું? કંચન. કંચનબેન, કેટલા સમયથી બસની અંદર સફર કરો? 2-3 વર્ષથી. આજથી જે આ નિયમ લાવવામાં આવ્યો છે કે જો વેક્સિન લેવામાં નહીં આવી હોય તો જે બી મુસાફર હશે તેને સફર કરવા દેવામાં નહીં આવે, આ નિયમને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? નિયમ સારો છે, ખરાબ છે? અને અધિકારી આવીને ચેક કરે તો શું આપને પૂછવામાં આવ્યું હતું, શું ચેક કરવામાં આવ્યું? એ નિયમ સારો પણ છે કે તમે વેક્સિન લીધી પણ બધાની જોડે તો સ્માર્ટફોન હોતા નથી, તો જેની જોડે પેલા સ્માર્ટફોન નથી એ લોકોને પણ મેસેજના બેઝ ઉપર જો સફર કરવા દેવામાં આવે તો સારું જ છે, કેમ કે બધાની જોડે તો સર્ટી અવેલેબલ હોતા નથી. એમ વેક્સિન લીધું છે અને જો લીધી હોય તો એનું સર્ટિફિકેટ જોઈએ, બસ એ જ પૂછવામાં આવ્યું છે. તો બિલકુલ ખાસ કહી શકાય કે નિયમ ચોક્કસપણે સારો છે, પરંતુ મુસાફરોનું બી કહેવું છે કે બધા લોકો જોડે સ્માર્ટફોન નથી હોતો, જેથી કરીને જો તેનો મેસેજ હોય તો મેસેજના આધારે બી મુસાફરને સફર કરવા દેવી જોઈએ. આજથી આ નિયમની શરૂઆત કરવામાં આવી છે, હજી આ નિયમમાં જે તેની અંદર જે નિયમો છે તેમાં કદાચ ફેરબદલ કરવામાં આવે તે બી શક્યતા છે, પરંતુ આજથી જે વેક્સિન માટે થઈને જે આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જે નિયમ લાવવામાં આવ્યો છે કે AMTS અને BRTSની અંદર જ્યાં સુધી વેક્સિન લીધેલો મુસાફર નહીં હોય ત્યાં સુધી તેને વેક્સિન લેવા દેવામાં નહીં આવે, આ નિયમને તમામ મુસાફરો છે જે આવકારી રહ્યા છે. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.